गांधीनगर ना रूपाल मा वरदाई नी माता नी पल्ली ने लई ट्रस्ट द्वारा तमाम तैयारी पूर्ण करी देवाय छे। माताजी नी पल्ली ना दर्शन शांतिपूर्वक थई शके ते माटे गांधीनगर जिला प्रशासन तैयारीओ मा लाग्यु छे। पांडवकाळ दरमियान थी ऐतिहासिक वरदाई नी माता नी पल्ली निकळे छे, जेनी पाछळ नी कथा ए छे कि पांडवोए माताजी नी आज्ञा बाद अज्ञातवास मा आ गाम नी वरखड़ी ना वृक्ष मा शस्त्रो छुपाव्या हता। અને અજ્ઞાતવાસ પૂરો થયા બાદ અને મહાભારત યુદ્ધ જીત્યા બાદ પાંડવો આ સ્થળે આવ્યા અને માતાજીની આજ્ઞા બાદ અહીંયા સોનાની પલ્લીનો રથ બનાવી આ ગામમાં ફેરવ્યો હતો। ત્યારબાદથી જ વર્ષોથી આ ગામમાં પલ્લી નીકળે છે। લાખો ભક્તોની શ્રદ્ધા અને આસ્થા સમાન પલ્લી આ વર્ષે પણ નીકળી રહી છે। ત્યારે મંદિરની તૈયારીઓ અંગે મીડિયાને જણાવતા મુખ્ય ટ્રસ્ટી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે 4 ઓક્ટોબરે રાતે પલ્લી નીકળશે, 5મી તારીખે સવારે મંદિરમાં આવશે। છેલ્લા 2 વર્ષથી કોરોનાને કારણે ભક્તો ઓછા આવ્યા હતા, પણ આ વખતે કોરોના ગયા બાદ ભક્તો વધુ આવશે। ઘીનો વધુ અભિષેક થશે, યાત્રાળુઓના ભોજન, આરોગ્ય, ફાયર બ્રિગેડ સહિત સુવિધાઓ કરી દેવાય છે। 4 તારીખે પલ્લી નીકળશે સાંજે 12:30 વાગે અને 5 તારીખે સવારે માતાજીના મંદિરમાં આવશે રથ આખો 6 વાગે। એના અનુસંધાનમાં આમ તો પાછલા છેલ્લા 2 વર્ષથી કોરોના સમયની અંદર બહુ યાત્રાળુ ઉછાવ્યા હતા, પરંતુ આ વખતે જ્યારે કોરોના નથી એટલે અમારો અંદાજ છે કે દર વખતે જે સંખ્યા જે યાત્રાળુ આવે છે એ 1.5 થી 2 ગણી વધારે આવશે। ઘી પણ અમારો જે અંદાજ હોય છે એના કરતાં ડબલ આવશે, એ તો અમારો અંદાજ છે। એના અનુસંધાનમાં જે દર વર્ષે જે અમે યાત્રાળુને ભોજનની વ્યવસ્થા પણ કરીએ છીએ એ પણ અમે એ પ્રમાણે કરીએ છીએ। આરોગ્યની ટીમ પણ આવી ગઈ છે, ફાયર બ્રિગેડ વાળા આવી ગયા છે અને અમારા કલેક્ટર સાહેબે પણ જે જે સુવિધા સરકારી સુવિધાઓ હોય એ બધી વ્યવસ્થા ફૂલ ફીલમાં કરી નાખી છે। ગામના રસ્તાથી લઈને દરેક પણ વ્યવસ્થા કરી નાખી છે। હવે જ્યારે યાત્રાળુ આવે તો કોઈ વહેલા આવી જાય તેને સુવા માટેની પણ અમે મંડપ બાંધીને વ્યવસ્થા કરી છે। ટૂંકમાં કોઈ પણ યાત્રાળુને અમારે કોઈ પણ તકલીફ ના પડે એ બાંધીને બધી સરળ વ્યવસ્થાઓ અમે બધી કરી રાખી છે। કલેક્ટર દ્વારા સરકારી સુવિધાઓ જેમાં રોડ, રસ્તા, સીસીટીવી, સુવા અને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી દરેક યાત્રાળુઓની સુગમતા રહે।